नमस्कार न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે હું છું પંકજ શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું અમદાવાદ માટે સૌથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે શાકભાજીના બે વેપારીઓને કોરોના શાકભાજીના હોલસેલ વેપારીને કોરોના થયો છે જીવરાજ પાર્ક અને વાસણામાં રહે છે આ વેપારીઓ બંનેની જમાલપુરમાં છે શાકભાજીની દુકાનો અને બંનેને કોરોના હોવાની વાત સામે આવી રહી છે પહેલા તો આપને જણાવ્યું કે વાસણા અને જીવરાજ પાર્ક વિસ્તારમાં જે બે કેસ પોઝિટિવ આવ્યા છે તે બંને કેસ નું કોઈ કનેક્શન છે કે કેમ તે તપાસવામાં આવશે ખાસ કરીને જેતલપુર ની વાત કરવામાં આવે તો એપીએમસી માર્કેટ જે છે જમાલપુરમાં હતું તેને જેતલપુર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યું ત્યારબાદ સૌથી વધારે જે મોટો ધંધો થતો હોય કોચબેનનો ધંધો તો હોલસેલના વેપારી જે છે આ બંને વેપારી ધંધો કરતા હતા અને તેમની દુકાન હતી જમાલપુર ખાતે 15 દિવસ પહેલાનો આખો કિસ્સો છે જ્યારે જમાલપુર અને જેતલપુર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું ત્યારે આખો કિસ્સો સામે આવ્યો છે અને આ કનેક્શન સ્ટ્રોંગ કનેક્શન લાગી રહ્યું છે એટલું જ નહીં જમાલપુર ખાતું હતું તેમને જેતલપુર જે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેમાં ત્રીજો પણ કિસ્સો ખુલ્યો છે ખૂબ જ મહત્વની વાત કે શાકભાજીના એક બે નહીં પરંતુ 3 કુલ વેપારીઓ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહે છે અને તેમને કોરોના પોઝિટિવ હોવાની ખબર આવી રહી છે જી પંકજ જી દીપિકા તો શાકભાજી જે જીવન જરૂરિયાત ચીજોમાં આવે છે ને સવારે 2 કલાક જે છૂટછાટ આપવામાં આવે છે એમાં શાકભાજીની દુકાનોને અને તેના વેપારીઓને છૂટ અપાઈ છે ત્યારે આવા વેપારીઓ જે કોરોનાથી સંક્રમણ હોવાનું સામે આવ્યું છે તંત્ર હવે કઈ રીતે આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે ચોક્કસ કારણ કે તંત્ર છે હવે ઘરતકમાં આવી ગયું છે જે પ્રકારે શાકભાજીના વેચનાર વ્યક્તિઓ હોય તે પણ હવે સુરક્ષિત નથી ત્યારે જેતલપુર માર્કેટને ફરી એકવાર સેનિટાઈઝ કરવામાં આવશે તેવી વાત મળી રહી છે એટલું જ નહીં જમાલપુર માર્કેટને જ્યારે તેને કરવામાં આવ્યું હતું ત્યારે તેને પણ સેનિટાઈઝ કરવામાં આવશે તેવી વાત મળી રહી છે આ સમગ્ર વિસ્તારને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ખૂબ જ હરકતમાં આવી ગયું છે અને આ હરકતને લઈને ખાસ કરીને અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં પણ શાકભાજીનો જથ્થો છે મોટા પ્રમાણમાં જતો હતો તે જથ્થાને પણ ખાસ કરીને તપાસવામાં આવશે અને તમામ અપરાધીઓને એક નમ્ર વિનંતી પણ છે કે જે પણ શાકભાજી લાવે તેને ગરમ પાણીમાં ધોઈ નાખે કારણ કે કોથમીર જે સૌથી વધારે હોલસેલના વેપારી છે આજે કિસ્સો સામે આવ્યો છે કે હોલસેલના વેપારી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં કોથમીર વેચતા હતા રિટેલર પાસે જતું હતું અને ત્યારબાદ અમદાવાદીઓના તમામ ઘર સુધી આ શાકભાજી પહોંચતા હોય છે જી જી દીપિકા આભાર માહિતી આપવા